ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો સ્ટાર્ટ કરીએ આજનો વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે પોણા નવ અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો હવે નાસ્તો કરવા બેસીએ છીએ ને વાંચી કરવી. નવરા થઈ ગયા છીએ આપણે એટલે નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા જય માતાજી. મમ્મી જય માતાજી. રહેવા દે ને અત્યારના પોરમાં. નાસ્તો કરવા બેસી ગયા. મમ્મી બનાવ્યું છે ચા ને ભાખરી સાથે છે. ગાંઠિયા નહીં એક વાર ખાઈ પરત ખાવા મારે એય હું પરાણા ખવડાવ. નું આથરું ભાવે નો ગાંઠિયા ભાવે. આથરું ક્યારેક જ ખાવાનું. ખાવ તો શું? આથરું ન ખાતો. ક્યારેક ખાસ ખાવ તો છું ને, પણ ક્યારેક ખાસ ખાઈ તો છે ને, ક્યારેક ખાઈ કે પછી દરરોજ. અત્યારે વાગી ગયા છે નવ અને હવે ફ્રેશ થઈ ગયા છીએ, રેડી પણ થઈ ગયા છીએ કોલેજ જવા માટે. હવે આપણે જઈએ કોલેજે. 15 મિનિટમાં બધું મેં કર્યું છે, નાસ્તો કરી લીધો અને ફ્રેશ થઈ ગયા 15 મિનિટમાં. સારું કહેવાય કામ ને મારા ન્યાસીન પછી વચાય ને બધું બેસી જાય ન્યા ક્યાંક પછી ક્લાસ ક્લાસમાં એટલે. મમ્મી જો હજી બેઠા છે આમને નાસ્તો કરીને. કા મૂકવાનું નથી? હું વાંચતો તમે ખાઈ બેઠા નાસ્તો બધું થઈ ગયો. અત્યારે કેટલા વાગ્યા? અત્યારે જમીને ઉભા થઈ ગયા છીએ બધા. કેમ મમ્મી? પાર્થભાઈ જો મમ્મી ને કામ કરાવે છે થોડું ઘણું. અરે હોરે એ શરણાયું મોડી તોળે મંદિરે મોરા. ગોપે ગોપે નો ઉગમણો દરબાર. ગોપે ગોપે ઉગમણો દરબાર. વાહ પાર્થભાઈ વાહ. અત્યારે જમીને ઉભા થઈ ગયા છીએ ને હું એક્ઝામ દઈને આવતો રહ્યો છું એટલે આવીને સીધો જમવા જ બેસી ગયો હતો. કેમ કે ભૂખ બહુ લાગી હતી એટલે સવારે નાસ્તો કરીને ગયા હોય. અડધી ભાખરી ખાધી હોય તો છેક એમના એક વાગ્યા સુધી પૈખાન પૈસા પાણી પીધું ન હોય ને એવું હોય એટલે પછી તો આવીને સીધા જમવા જ બેસી જાય એટલે બપોરે. હવે લગભગ બપોરે નો સીન નહીં ઉતારું. આવીને ભૂખ લાગે એટલે બેસી જાય પેલા. પછી આપણે નીકળાય તો બ્લોગ શૂટ કરશું એટલે મજા આવે. જમીન કાઢીને કરીએ ને તો મજા આવે. પછી જો હવે પેલા તો વિડીયો એડિટ કરવાનો છે, અપલોડ કરી દઈશ. સુઈ જાય થોડીક વાર પછી વાંચવા બેસીશું. સવારમાં વહેલા ઉઠો હોય 5 વાગે વાંચવા એટલે પાછું સુઈ જવાનું થોડી વાર એટલે મજા આવે. અત્યારે વાગી ગયા છે 8 અને દરરોજની જેમ ઉઠીને વિડીયો નતો તાયરો. જેમ કે ખબર છે તમને વાંચવા બેસી ગયા હતા એટલે મારા મમ્મીને જો ઉઠીને તો કોક ને કોક નો ફોન આવી જાય પછી એટલે વિડીયો ઉતારવાની મજા ન આવે. મમ્મી વાતો કરતા ફોન એટલે ઉઠીને આવી ગયો હોય ને હું હજી વિડીયો ઉતારવાનો વિચાર કરતા ત્યાં ફોન આવી જાય. પછી મેં જોવું નતું ઉતારવું. આવું સીધું આપણે રાતે જ ઉતારશું. અને અત્યારે જાય છીએ અમે બારે કેમ કે નવરાત્રી આવે છે એટલે માતાજી હાટું ચુંદડી ને બધું લાવવાનું હોય એટલે એ લેવા જાય છે. હું મમ્મી પપ્પા ભાઈ લગભગ આપણે 4 કે 3 છે તો અમે 3 જવાના છીએ અત્યારે. ને હું ગયો તો બારે પેલા વાંચીને થોડુંક કેમ કે યુટ્યુબ મારું કામ હતું એટલે એની હાટુંથી બહાર ગયો હતો. અને થોડુંક એ તો રહી જ ગયું છે હજી કઈ થયું નથી એટલે એ નિરાયતે હમણાં ભાઈ બનાવશે ને ત્યારે કરશું. નિરાયતે બેઠા બેઠા ને અત્યારે હવે જાય છે બહાર. ના તો થોડુંક જ વચાણું, બહુ વચાણું નથી એટલે હવે તો એવું લાગે તો સવારમાં વહેલા ઉઠવું જોઈએ. બહુ
કેમ કે વચાણ ઓછું છે અને અત્યારે તમે જાય છે તો કેટલા વાગે આવે કઈ નક્કી ન કહેવાય, કેમ કે આમાં મારા મમ્મી અત્યારે આવતા રહ્યા છે રસોડામાં રસોઈ કરવા, તો વહેલા રસોઈ કરી નાખી છે કે મમ્મી, અને આમાં ભાખરી અને ડુંગળીનું ખારીયું કર્યું છે મમ્મીએ. હા તો બસ મમ્મી અત્યારે કર ને. હા આવી ને, અને આમાં માઇક નથી ગોઠવો એટલે થોડોક અવાજ ઓલો આવશે, કેમ કે ઉતાવળ હતો એટલે માઇક નથી ગોઠવો. મેં કીધું ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરી દઉં, નકર મોડું થાય પાછું એટલે એના કારણે માઇક ન ગોઠવું. અને બધાની કોમેન્ટ સારી આવી છે કે હેરસ્ટાઈલ ન ચેન્જ કરતા સારી લાગે છે. હવે વિચારું છું કે નથી કરવી કા મમ્મી. હા અને બધા બેસ્ટ ઓફ લક પણ કીધું છે, તો બધાને જેને જેને કોમેન્ટ કરી છે એ બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. વાંચતો નથી કોઈની કોમેન્ટ અત્યારે, પણ બધા કોમેન્ટ સારી કહી છે, વાંચી લીધી છે મેં, એટલે બધાને થેન્ક યુ એમ. અને મમ્મી કાક કહે છે તો આપણે મમ્મી નું સાંભળી લઈએ શું બોલે છે. બોલો ફટાફટ. હલો હું ન્યા ન્યા હું માયક લે આમના માલ છે ઉતાર લેવું. હા નીરા તે પછી સારું ચાલો. તો હવે મમ્મી થોડું ઘણું કામ કરી લે, પપ્પા ઉપર દર્શન કરવા ગયા છે આવે એટલે પછી પાછા આપણે માર્કેટમાં જઈએ બધું ખરીદી કરવા, એટલે પછી રેડી. બેસી એમ પપ્પા મસ્ત લાગે, અને પીળા કરતા સારી લાગશે. પીળા માં છે ને આ બે એક આ બે એક થઈ જાય પપ્પા પટ્ટો અને અંદર કલર એ તો કહો આહારી લાગે. આમાં બે માં છે ને કલર એક થઈ જાય છે ને મસ્ત લાગે તો કહું ચમક વાળું છે ને. રેડી ને જાવો તો થઈ જ રહી એવડી, પછી બહુ હેવી થાય છે ઓલી લે છે મોટી એના. તો જો આ પસંદ કરી છે ચુંદડી નાની, આ નથી હવે મોટી મોટી વાત કઢાવવાની ને પપ્પા એક. હવે જો આ પસંદ કરી છે કોમેન્ટ કરજો બધા કેવી છે. ત્યારે વાગી ગયા છે નવ અને માર્કેટ માંથી આવતા રહ્યા છીએ ખરીદી કરીને બધી, અને તમને દેખાડું અમે કેવી કેવી ચુંદડી લાવ્યા છે. આમ આખો ઉપર ને મોબાઈલ પાયા પાયા આવતો જાય છે. ચલો એ દેખાય ને હરકું એટલે મજા આવે. જો પાર્થ ભાઈ કાઢે છે બધું જો આ બધી આ છે મોટી ચુંદડી મઢની. કેમ પાર્થ ભાઈ નાના મંદિર ની છે, અને આ છે માતાજી ની. કેમ
રેડી ને નવરાત્રી ની તૈયારી એવું સારું હાલો તો હવે જો જમવા બેસી જાય છે મમ્મી ભાણા કાઢે છે એટલે જમી લઈએ કેમ પાર્થભાઈ ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા